विद्यार्थी मित्रों आ वीडियो नी अंदर आपणे साचो मूल्य एटले के वास्तविक मूल्य निरपेक्ष त्रुटि सरेराश निरपेक्ष त्रुटि सापेक्ष त्रुटि अने प्रतिशत त्रुटि विषे समझवाना छे। हवे पहला तो ए याद राखो के धारी लो के आपणे कोई प्रयोग करता हो सादा लोलकना दोलनोनो आवर्तकार मापवानो प्रयोग करीए छे। कयो प्रयोग करीए छे याद राखो? सादा लोलकना ना दोलन नो आवर्तकार मापवाना प्रयोग में तमे कोई सादु लोलक छे एना दोलनों नो आवर्तकार मापवानो प्रयोग करो छो अने एमां तमने जुदा जुदा अवलोकनो मळे छे के पहली बार प्रयोग कर्यो तो आवर्तकार तमने प्रयोग में आवर्तकार ना अवलोकनो नीचे मुजब मळे छे। चलो तो तमने धारी लो के पहली बार प्रयोग करो त्यारे अवलोकन मळे छे 2.63 छे। बीजी वार प्रयोग करीए छे तो आवर्तकार मळे छे 2.56 छे। त्रीजी वार प्रयोग करीए तो मळे छे 2.42 छे। चौथी वार प्रयोग कर्यो तो आ तमने मळे छे 2.71 छे अने पांचमी वार प्रयोग करीए तो 2.80 छे। बरोबर સાદા લોલકના દોલનનો આવર્તકાર માપવાના પ્રયોગમાં આપણે પાંચ વાર અવલોકનો લીધા તો પહેલી વાર આવર્તકાર આટલો મળ્યો, બીજી વાર આટલો મળ્યો, ત્રીજી વાર આટલો મળ્યો છે, ચોથી વાર આટલો, પાંચમી વાર આમાં આવર્તકારનું સાચું મૂલ્ય શું? સાદા લોલકના દોલન માટેના આવર્તકારનું સાચું મૂલ્ય જો આપણને ખબર ના હોય તો આપણે સાચું મૂલ્ય કેમનું શોધી શકીએ? તો પહેલો પોઈન્ટ આવશે તમારો સાચું મૂલ્ય, કૌંસમાં કહેવાય વાસ્તવિક મૂલ્ય। તો પેલા એની વ્યાખ્યા યાદ રાખો, કોઈ ભૌતિક રાશિના અવલોકનોના સરેરાશ મૂલ્યને તે ભૌતિક રાશિનું સાચું મૂલ્ય કહે છે અથવા તો વાસ્તવિક મૂલ્ય કહે છે। એટલે ધારી લો કે કોઈ ભૌતિક રાશિના અવલોકનનું સાચું મૂલ્ય આપણે ના જાણતા હોય તો એ ભૌતિક રાશિના જેટલા પણ અવલોકનો હોય એનું કયું મૂલ્ય નક્કી કરવાનું? સરેરાશ। અને એને આપણે કયું મૂલ્ય કહીએ છીએ? સાચું મૂલ્ય। એટલે ધારો કે આપણે અહીંયા આવર્તકારના પાંચ અવલોકનો છે, હવે આવર્તકારનું સાચું મૂલ્ય આપણે નક્કી કરવું છે તો આપણે શું કરીશું? આનું સરેરાશ લઈશું અને એને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? ટી મીન। ટી મીન, મીન એટલે સરેરાશ, આવર્તકારનું સરેરાશ। એટલે જો શું કરવાનું? સરેરાશ કેવી રીતે લઈએ છીએ એ તમને ખબર છે, બધા અવલોકનોનો સરવાળો, જેટલા પણ અવલોકન લીધા હોય એનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા વડે ભાગી નાખવાનું। તો પહેલો અવલોકન 2.63 સેકન્ડ, બીજું 2.56 સેકન્ડ, ત્રીજું અવલોકન 2.42 સેકન્ડ, ચોથું અવલોકન 2.71 સેકન્ડ અને પાંચમું 2.80 સેકન્ડ અને ભાગ્યા 5 તો આ મૂલ્ય તમને મળશે 2.62। એનો અર્થ એવો થયો કે આવર્તકાર માપવાના જે પ્રયોગમાં આપણે અવલોકનો લીધા એમાં આવર્તકારનું સાચું મૂલ્ય કેટલું છે? 2.62। બરોબર, એટલે ફરીથી યાદ રાખો, સાચું મૂલ્ય એટલે શું? કોઈ ભૌતિક રાશિના અવલોકનોનું સરેરાશ મૂલ્યને સાચું મૂલ્ય કહે છે। એટલે જેટલા અવલોકનો આપ્યા હોય એનું સરેરાશ લઈ લો, એ તમને કયું મૂલ્ય કહેવાય? વાસ્તવિક અથવા સાચું મૂલ્ય। જો તમને ખબર હોય તો વાંધો નહીં, ના ખબર હોય તો આ રીતે સાચું મૂલ્ય શોધી શકાય। નંબર 2, હવે નિરપેક્ષ ત્રુટિ
નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો જો આ અવલોકન પહેલા અવલોકનમાં કેટલી ભૂલ છે, પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મતલબ ભૂલ, સાચું મૂલ્ય 2.62 છે અને આ 2.63, એટલે પહેલા અવલોકનમાં 0.01 ની ભૂલ છે બરોબર. બીજા અવલોકનમાં કેટલી ભૂલ? જો સાચું મૂલ્ય છે 2.62 અને આ અવલોકનમાં 2.56, એટલે 0.06 ની ભૂલ છે. એટલે નિરપેક્ષ ત્રુટિ એટલે ભૂલની અંદર શું કરીએ છીએ, સાચા મૂલ્યમાંથી જે તે અવલોકન બાદ કરીએ છીએ, એટલે આપણને એ અવલોકનમાં કેટલી ભૂલ છે એ આપણને મળી બરોબર. એટલે યાદ રાખો, સાચા મૂલ્યમાંથી અવલોકનને બાદ કરતા નિરપેક્ષ ત્રુટિ મળે છે અને ત્રુટિ હંમેશા ધન મૂલ્યમાં જ લેવાની, તે હંમેશા ધન હોય છે. કેટલીક વાર શું થાય માઇનસમાં જાવ, આપણે હંમેશા એને ધન જ ગણવાનું, કારણ કે ભૂલ હંમેશા પ્લસ જ હોય, માઇનસ ના હોય બરોબર. કારણ કે આપણે કોઈ ભૂલ કરી અને ઉપર બીજી ભૂલ કરીએ એટલે બાદ બાકી ના થાય કે ભાઈ તમારી ભૂલ માફ થઈ ગઈ. એટલે યાદ રાખો, સાચા મૂલ્યમાંથી જે સાચું મૂલ્ય છે એમાંથી અવલોકનને બાદ કરતા તમને નિરપેક્ષ ત્રુટિ મળે છે. તો પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શું? સમજો, ત્રુટિ માટે ડેલ્ટા સંજ્ઞા વપરાય, અને પહેલા અવલોકનની એટલે P1, આને કહેવાય પહેલા અવલોકનની પહેલા આવર્તનની નિરપેક્ષ ત્રુટિ. શું કરવાનું? સાચા મૂલ્યમાંથી આ સાચા મૂલ્યમાંથી પહેલું અવલોકન બાદ કરવાનું. સાચું મૂલ્ય કેટલું? 2.62, અને એમાંથી પહેલું અવલોકન બાદ કરો એટલે 2.63 બાદ કરો, તો શું આવ્યું? -0.01. પણ આ હંમેશા તમારે કિસ્સામાં ગણવાનું, પ્લસમાં જ ગણવાનું, આ પ્લસ જ ગણાશે, ત્રુટિ હંમેશા ધન જ હોય. ચલો બીજું અવલોકન માં ભૂલ કેટલી, મતલબ બીજા અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ. તો સાચા મૂલ્યમાંથી બીજું અવલોકન બાદ કરો, સાચું મૂલ્ય કેટલું? 2.62, એમાંથી બીજું અવલોકન 2.56 બાદ કરો, તો શું આવશે? જુઓ તો આ 2 અને બીજા 4 એટલે 6.06 છે. હંમેશા ત્રુટિ ધન જ થાય, આટલું યાદ રાખજો, ભૂલ હંમેશા ઉમેરાય તો ધન જ હોય. ત્રીજા અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી? તો સાચા મૂલ્યમાંથી ત્રીજું અવલોકન બાદ એટલે 2.62 - 2.42 એટલે 0.20 છે. ચોથા અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ એટલે T-4 એટલે 2.62 - 4 અવલોકન 2.71 એટલે આમાં નિરપેક્ષ ત્રુટિ આવશે 8 અને 9, 0.09. હવે ભલે માઇનસ થાય, આ મોટું મૂલ્ય માઇનસ છે ને એ માઇનસ આવે, પણ ત્રુટિ ધન જ થાય એટલે હું પ્લસ જ લખું. પાંચમા અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ T5 એટલે 2.62 - 2.82 એટલે 0.18 બરોબર. તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો જે સાચું મૂલ્ય હોય એમાંથી તમે જે અવલોકન લીધું એ બાદ કરો એટલે તમને પહેલા અવલોકનમાં કેટલી ભૂલ છે, મતલબ નિરપેક્ષ ત્રુટિ છે, તમને મળી. બીજા અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ એટલે સાચા અવલોકનમાંથી બીજું અવલોકન બાદ. આ રીતે સાચા મૂલ્યમાંથી દરેક અવલોકન બાદ કરો એટલે દરેક અવલોકનમાં કેટલી ભૂલ છે, કેટલી ત્રુટિ છે એને નિરપેક્ષ ત્રુટિ કહેવાય બરોબર. આગળ છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ચલો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું? આગળ જો હું આ ઘૂસી નાખું છું,
सरेराश निरपेक्ष त्रुटि, तो निरपेक्ष त्रुटि जी आई दरेक अवलोकन में एनु सरेराश एने कहेवाय सरेराश निरपेक्ष त्रुटि। એટલે જો નિરપેક્ષ ત્રુટિના સરેરાશને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય છે। એટલે જો નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા વડે દર્શાવાય તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિને મીન વડે દર્શાવાય। सरेराश आवर्तकालमां सरेराश निरपेक्ष त्रुटि, निरपेक्ष त्रुटि माटे डेल्टा अने सरेराश माटे मीन। चलो पहला अवलोकननी निरपेक्ष त्रुटि, बीजानी निरपेक्ष त्रुटि, त्रीजानी निरपेक्ष त्रुटि, चौथानी निरपेक्ष त्रुटि अने पांचमानी निरपेक्ष त्रुटि। बधा निरपेक्ष त्रुटि लई लीधी, एनु सरेराश लई लो भाग्या पांच करो એટલે તમને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી જશે। જો આ બધા અવલોકનો લખી દો, 0.01 સેકન્ડ વત્તા 0.06 સેકન્ડ વત્તા 0.20 સેકન્ડ વત્તા 0.09 સેકન્ડ વત્તા 0.18 સેકન્ડ અને છેદમાં 5, એટલે તમને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળશે 0.11 સેકન્ડ। બરોબર, આ બધાનો સરવાળો ભાગ્યા 5 કરી દેવા। ચલો આ કરજો, તો એક તો તમે બધા અવલોકનનું સાચું મૂલ્ય નક્કી કરી લીધું, આવર્તકાળનું સાચું મૂલ્ય શું થાય એના પરથી નક્કી કર્યું, અને તથા બધા અવલોકનની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી એ પણ નક્કી કરી લીધું। હવે આગળ આવશે સાપેક્ષ ત્રુટિ, નંબર 4 સાપેક્ષ ત્રુટિ, અને આંશિક ત્રુટિ પણ કહેવાય, આંશિક ત્રુટિ। તો આંશિક ત્રુટિ એટલે શું? તો પહેલા હું સૂત્ર લખું છું, ધ્યાન આપજો। આંશિક ત્રુટિને ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે, આને ડેલ્ટા કહેવાય, આને ડેલ્ટા કહેવાય, આ ત્રિકોણ આકારનો હોય, આ ઠ આકારનો હોય, તો ડેલ્ટા ટી આ સાપેક્ષ ત્રુટિનું નિશાન છે। તો જો સાચા મૂલ્યની સાપેક્ષે સરેરાશ નિરપેક્ષ ત્રુટિને સાપેક્ષ ત્રુટિ કહે છે, સાચા મૂલ્યની સાપેક્ષમાં કેટલું ત્રુટિ છે એને સરેરાશ ત્રુટિ કહેવાય, સાપેક્ષ ત્રુટિ કહેવાય। ફરીથી, સાચા મૂલ્યની સાપેક્ષે કેટલી ભૂલ છે એને સાપેક્ષ ત્રુટિ કહે છે। ચલો હવે આનું મૂલ્ય શું આવ્યું હતું? 0.11, અને આનું મૂલ્ય શું હતું? 2.62। સાચું મૂલ્ય આગળ આપણે શોધ્યું, આ બે નો ગુણોત્તર લેશો તો 0.04 આટલું આવશે। હવે બીજી એક વસ્તુ, આમાં એકમ આવતો હતો, જો નિરપેક્ષ ત્રુટિમાં એકમ આવે છે, સાચા મૂલ્યમાં એકમ આવતો હતો, પણ સાપેક્ષ ત્રુટિમાં એકમ નહીં આવે, કેમ? કારણ કે આનો એકમ સેકન્ડ, આનો એકમ સેકન્ડ, ઉપર નીચે ઉડી જશે, એટલે સાપેક્ષ ત્રુટિને કોઈ એકમ ના હોય, એકમ રહિત હોય, બરોબર? તો જો સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, ડેલ્ટા ટી મીન, અને સાચા મૂલ્ય ટી મીન ના ગુણોત્તરને સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ કહે છે। અને છેલ્લે પ્રતિશત ત્રુટિ, નંબર 5 પ્રતિશત ત્રુટિ, તો સાપેક્ષ ત્રુટિ જે મળી એનું પર્સન્ટેજ લઈ લો, જો સાપેક્ષ ત્રુટિનું પર્સન્ટેજ એટલે 0.04 જે મળ્યા એના ગુણ્યા 100 કરતો, મૂલ્યને પર્સન્ટેજમાં ફેરવવું હોય તો ગુણ્યા 100% કરવું, તો 0.04ને 100% વડે ગુણી નાખો એટલે 4% આ અવલોકનમાં પ્રતિશત ત્રુટિ છે। એટલે પ્રતિશત ત્રુટિ એટલે શું? સાપેક્ષ ત્રુટિના
प्रतिशत मूल्य ने, प्रतिशत मूल्य ने प्रतिशत त्रुटि कहे छे। तो जो हवे याद रखो फरीथी एक वार, तमने कोई राशि ना मापन ना प्रयोग दरमियान जुदा जुदा अवलोकनों मळेला होय अथवा रकम में आपेला, तो एनु साचु मूल्य तमे ना जाणता हो तो केवी रीते नक्की करी शकाय? तो आ बधा अवलोकन नु सरेराश मूल्य एने साचु मूल्य कहेवाय। अने सरेराश लेवा माटे शुं करवुं पड़े? बधानो सरवारो भाग्या अवलोकन नी संख्या एटले भाग्या पांच वडे भागी नाखो। अहींया पांच छे तो पांच वडे भागो, અને એને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? ટી મીન, જે રાશિ હોય એ રાશિને ટી મીન તરીકે દર્શાવે। એ કર્યા પછી એટલે ટૂંકમાં સાચું મૂલ્ય તમને મળી જાય। પછી નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો સાચા મૂલ્યમાંથી પહેલું અવલોકન બાદ કરો એટલે પહેલા અવલોકનની ત્રુટિ અથવા ભૂલ આપણને મળી જાય, એને કહેવાય પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ। બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો સાચા મૂલ્યમાંથી બીજો અવલોકન બાદ, તો સાચા મૂલ્યમાંથી અવલોકનોને બાદ કરતા જે ત્રુટિ મળે એને નિરપેક્ષ ત્રુટિ કહેવાય। એને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? ડેલ્ટા વડે। પહેલા માટે ડેલ્ટા ટી વન, બીજા માટે ડેલ્ટા ટી ટુ, આ નિરપેક્ષ ત્રુટિનો સિમ્બોલ થયો। તો પાંચે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળી જાય અને હંમેશા ધન જ હોય। પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, આનું સરેરાશ લઈ લો, એને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। એટલે નિરપેક્ષ ત્રુટિનો સરવાળો જેટલી પણ હોય પાંચની અને ભાગ્યા પાંચ કરો એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી જાય, અને એને મીન વડે દર્શાવે। નિરપેક્ષ ત્રુટિ માટે ડેલ્ટા અને સરેરાશ માટે મીન, બધા નિરપેક્ષ ત્રુટિનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા પાંચ। પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ, પછી સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય? યાદ રાખો સાપેક્ષ ત્રુટિ માટે ઠ જેવો એટલે ડેલ્ટા શબ્દ સંજ્ઞા વપરાય। આવર્તકાળમાં સાપેક્ષ ત્રુટિ, તો સાચા મૂલ્ય નીચે લખો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ઉપર લખો। સાચા મૂલ્યની સાપેક્ષે જે ત્રુટિ હોય એને સાપેક્ષ ત્રુટિ કહેવાય। એટલે જો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે, અને છેલ્લે એનું પર્સન્ટેજમાં લઈ લો એટલે ગુણ્યા સો કરો એટલે પ્રતિશત ત્રુટિ આપણને મળી જાય, બરોબર? ચલો આવો એક બીજો એક પ્રશ્ન આવો જોઈએ આપણે, એટલે તમને વધારે ખ્યાલ આવે। ઉદાહરણ તરીકે સાદા અવલોકનના દોલનોના આવર્તન માપવાના પ્રયોગમાં પહેલું અવલોકન આવે છે 10 સેકન્ડ, બીજું અવલોકન આવે છે 11 સેકન્ડ, ત્રીજું અવલોકન આવે છે 10 સેકન્ડ, અને ચોથું અવલોકન આવે છે 12 સેકન્ડ। આ રીતના આપણને અવલોકનો મળે છે। તો પહેલા આપણે આ અવલોકનનું સાચું મૂલ્ય કેવી રીતે નક્કી થાય? નંબર એક, સાચું મૂલ્ય એમ કેવી રીતે દર્શાવાય છે? ટી મીન। તો શું કરવાનું? બધા અવલોકનનો સરવાળો અને ભાગ્યા, ચાર અવલોકન છે ભાગ્યા ચાર, એટલે 10 વત્તા 11 વત્તા 10 વત્તા 12 અને છેદમાં ચાર, એટલે 10 વત્તા 10 20 31 40 40 3 43 અને ભાગ્યા ચાર, એટલે લગભગ એક કામ કરો આપણે આમાં એક મૂલ્ય વધારી દઈએ, આ પણ 12 કરી દઈએ, અથવા તો આને પણ 10 કરી દઈએ, 9 કરી દઈએ, ચલો તો 8 કર દઉં, હું આને 8 કરી દઉં છું સરળતા ખાતે। તો હવે જો 10 10 20 ને 30 ને 1 40 40 ભાગ્યા 4 એટલે કેટલું આવ્યું? 10 સેકન્ડ। સરળતા ખાતર આવું કર્યું આપણે। ચલો નંબર 2, હવે નિરપેક્ષ ત્રુટિ, દરેક અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી? પહેલા અવલોકનમાં, બીજા અવલોકનમાં, ત્રીજા અવલોકનમાં, ચોથા અવલોકનમાં? તો સાચા મૂલ્યમાંથી પહેલું અવલોકન બાદ, સાચા મૂલ્યમાંથી બીજું અવલોકન બાદ, સાચા મૂલ્યમાંથી ત્રીજું અવલોકન બાદ, અને સાચા મૂલ્યમાંથી ચોથું અવલોકન બાદ, અને હંમેશા ધન જ લખવાનું,
तो जो साचु मूल्य दस एमांथी दस बार एटले त्रुटि जीरो, दस मांथी आठ बार दस माइनस दस एटले जीरो, दस माइनस आठ एटले बे, दस माइनस दस एटले जीरो, दस माइनस बार एटले माइनस बे, पण हमेशा त्रुटि धन ज आवे एटले आपणे शुं लखीशुं प्लस। एना पछी नंबर त्रण सरेराश निरपेक्ष त्रुटि કેવી રીતે લખીશું? આ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા વડે લખાય પણ સરેરાશ એટલે મીન કરવું પડે, તો નિરપેક્ષ ત્રુટિના સરેરાશને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય છે। તો આનો જો આ નિરપેક્ષ ત્રુટિ જેટલી પણ છે એનો સરવાળો કરો અને ભાગ્યા ચાર, તો શું આવ્યું? જીરો વત્તા બે વત્તા જીરો વત્તા બે ભાગ્યા ચાર, તો ચાર ભાગ્યા ચાર એટલે શું આવ્યું? એક। ला सरेराश निरपेक्ष त्रुटि एक सेकंड आ गया नंबर चार। अबे सापेक्ष त्रुटि, सापेक्ष त्रुटि ने डेल्टा टी वडे दर्शाओ अने व्याख्या शुं हतो? सरेराश निरपेक्ष त्रुटि अने साचा मूल्य नो गुणोत्तर। सरेराश निरपेक्ष त्रुटि एक सेकंड, साचु मूल्य दस एटले पॉइंट एक सेकंड। अने नंबर पांच प्रतिशत त्रुटि, એટલે સાપેક્ષ ત્રુટિ આવી જાય પછી પ્રતિશત ત્રુટિ એટલે ગુણ્યા 100, 0.1 ગુણ્યા 100 એટલે 1 ભાગ્યા 10 અને 100 એટલે 10% આવશે। તો આ રીતે આપણે સાચું મૂલ્ય, નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ આપણે શોધી શકીએ। હવે બીજી એક વસ્તુ ધ્યાન રાખજો, કોઈ રાશિના અવલોકનનું માપન કેવી રીતે લખી શકાય? કોઈ રાશિના અવલોકનનું માપન દર્શાવવાની રીત, બરોબર? તો બરોબર ધ્યાન રાખજો, અવલોકનનું માપન કેવી રીતે દર્શાવી શકાય? ધારી લો કે તમારામાંથી કોઈ વ્યક્તિને એવું કીધું હોય કે આ દોરીની લંબાઈ માપ, આ દોરીની લંબાઈ એ અને બી નામના બે વ્યક્તિઓને માપવાની કીધી, દોરીની ખરેખર લંબાઈ 5 સેન્ટીમીટર છે, આ એનું સાચું મૂલ્ય છે। શું છે? લંબાઈનું સાચું મૂલ્ય એટલે એલ મીન લખાય, લંબાઈનું સાચું મૂલ્ય એમ મીન। હવે પહેલો વ્યક્તિ જે છે એ લંબાઈનું મૂલ્ય માપીને લાવે છે 5.1 અને બીજો વ્યક્તિ એ 4.9 માપીને લાવે છે, તો એનો મતલબ શું થયો? પહેલા વ્યક્તિના લંબાઈના માપનના અવલોકનમાં કેટલાની ભૂલ છે? ખરેખર મૂલ્ય 5 હતું સાચું મૂલ્ય અને એને માપ્યું 5.1 એટલે 0.1 ની ભૂલ છે, એટલે આમાં 0.1 ની ત્રુટિ છે। એટલે આને તમે કેવી રીતે દર્શાવી શકો આ માપનને? એક તો સાચું મૂલ્ય અને પ્લસ એમાં રહેલી ભૂલ, એટલે કે સાચું મૂલ્ય વત્તા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, એટલે સાચું મૂલ્ય 5 વત્તા 0.1 એટલે 5.1 થઈ ગયું। સાચા મૂલ્ય અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિના સરવાળા સ્વરૂપે માપનને દર્શાવી, ચલો બીજાનું માપન દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય? તો આમાં 0.1 જેટલું ઓછું મૂલ્ય છે, જો સાચું મૂલ્ય 5 અને એને માપ્યું 4.9, 0.1 ની ભૂલ છે અને ઓછી છે, એટલે જો આનું માપન કેવી રીતે દર્શાવે? તો સાચું મૂલ્ય માઇનસ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મતલબ ભૂલ, સાચું મૂલ્ય 5 હતું અને એમાં ભૂલ 0.1 ની બાદ કરતો એટલે 4.9 સેન્ટીમીટર। તો કોઈ પણ રાશિના માપનને બીજી કઈ રીતે દર્શાવી શકાય? તો આ રીતે ટી મીન આપણે આવર્તકાળના સંદર્ભમાં લઈએ છીએ, ટી મીન એટલે કે સાચું મૂલ્ય અને પ્લસ ઓર માઇનસ એમાં રહેલી ભૂલ, આ માપનના આ રીતે દર્શાવે, કાં તો ભૂલ વધારે હોય કાં તો ઓછી હોય।
અને જો ભૂલ હોય જ નહીં કોઈને માપન કર્યું કે 5 સેન્ટીમીટર તો આની ભૂલ 0 એટલે આ ભાગમાં 0 આવે આ 5 આવે પ્લસ ઓર માઈનસ 0 5 થઈ ગયું માપનને કેવી રીતે દર્શાવે સાચા મૂલ્યમાં ભૂલ કાં તો ઉમેરાયેલી હોય આ માપન દરમિયાન કાં તો બાદ થયેલી હોય અને કાં તો 0 એટલે આ ત્રુટીનું મૂલ્ય ઓછામાં ઓછું ચલો માપન દર્શાવવાની રીત આપણે જોઈ લીધી આના પરથી સાપેક્ષ ત્રુટી શોધવાનું કે હમણાં આપણે જોયું હતું આગળના ઉદાહરણમાં કે સાચું મૂલ્ય કેટલું હતું 10 અને ભૂલ કેટલાની હતી 1 ની હમણાં આપણે આગળ જે ઉદાહરણ જોયું એમાં સાચું મૂલ્ય તમને 10 મળ્યું અને ભૂલ સરેરાશ નિરપેક્ષ ત્રુટી કેટલાની હતી 1 ની તો સાપેક્ષ ત્રુટી કેટલી મળે તો સાપેક્ષ ત્રુટી આપણે કેવી રીતે દર્શાવીએ છીએ ઉપર સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને ભાગ્યા નીચે સાચું મૂલ્ય એટલે આના છેદમાં આનું સૂત્ર છે સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે આ ભાગ છે ઉપર લખવાનો આ ભાગ છે એટલે નીચે લખવાનો 1/10 એટલે 0.1 અને પછી પ્રતિશત ત્રુટી શોધવી હોય તો શું કરવું પડે આના ગુણ્યા 100 એટલે આ સાપેક્ષ ત્રુટી છે એના ગુણ્યા 100 કરો એટલે 10% ભૂલ આવે હજુ બીજું ઉદાહરણ જોઈએ ઉદાહરણ તરીકે કોઈ માપન છે હું અહીંયા ઘૂસીને જ લખું છું કોઈ લંબાઈનું માપન એ 4 ± 0.4 છે 4 ± 0.04 છે चार मीटर छे तो लंबाई में सापेक्ष त्रुटि तथा प्रतिशत त्रुटि छो अब शू करीशु आपणे जो तो लंबाई में सापेक्ष त्रुटि लंबाई में सापेक्ष त्रुटि जो सापेक्ष माटे सापेक्ष त्रुटि माटे डेल्टा एल आ रीते लखाय લંબાઈ માટે ઉપર શું આવે લંબાઈનું સરેરાશ નિરપેક્ષ ત્રુટી નીચે લંબાઈનું સાચું મૂલ્ય એટલે કે આ ભાગ ત્રુટી બતાવે આ સાચું મૂલ્ય બતાવે એટલે આ ભાગનો અંશમાં લખવાનો આ ભાગને છેદમાં લખવાનો એટલે 0.01 અને પછી પ્રતિશત ત્રુટી શોધવી હોય લંબાઈમાં પ્રતિશત એટલે ગુણ્યા શું કરી દેવાના 100 0.01 ગુણ્યા 100 કરો આ 1/100 લખાય 100 ઉપર નીચે ઉડી જાય 1% તો આવા બીજા કેટલાક પ્રશ્નો આપણે આગળના ટોપિકમાં જોઈશું પણ આટલી બાબત સારી રીતે વિડિયોને રિપીટ કરીને સમજી લેવાની તો તમને ત્રુટીમાં કોઈ તકલીફ પડશે નહીં બરોબર તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય હિન્દ